पोरबंदर नजीकना हर्षद मंदिर तेमज देवभूमि द्वारका जवा माटेना शॉर्टकट गणाता खांभोदर थी नागका सुधीना रोडनु नवीनीकरण करवामां आवी रह्युं छे। आ रस्तो खूब ज बिस्मार हालतमां हतो ત્યારે પ્રવાસીઓના માંગને લઈને આ રસ્તાનું નવીનીકરણ શરૂ કર્યું છે। પોરબંદરના બડા પથકમાં ખાંભોદરથી નાગકા સુધીનો 7 કિલોમીટરનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળતો હતો। આ રસ્તો પ્રવાસીઓ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, કેમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાણવા તાલુકાને જોડતો આ રોડ છે, જેના કારણે ઉપલેટા, જામજોધપુર અને ભાણવડ સહિતના શહેરના પ્રવાસીઓ માટે હર્ષદ મંદિર તેમજ દ્વારકા તરફ જવા માટે આ રસ્તો શોર્ટકટનું કામ કરે છે, જેના કારણે આ રસ્તા પર વાહનોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે। આ રસ્તો બિસ્માર થતા સ્થાનિકોએ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાને રજૂઆત કરી હતી। ત્યારબાદ બાબુભાઈના પ્રયાસોથી રૂપિયા 2,25,00,000ના ખર્ચે આ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો। 2 ઓક્ટોબરના દિવસે ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે આ રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। આ રોડની ખૂબ જ સરસ કામગીરી ચાલી રહી છે, જે જગ્યા પર ચોમાસાના પાણી ભરાતા તે જગ્યા ઉપર સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે ભવિષ્યમાં લોકોને તકલીફ ન પડે। ખાંભોદર ગામ, મારું નામ નાથાભાઈ। આ ખાંભોદરથી નાગકા, ભાણવર, જામજોધપુર સુધી રોડ જાય અને દર ચોમાસે પાણી ભરાતું, જે જગ્યાએ પાણી ભરાતું ત્યાં સિમેન્ટ રોડ પેવર બનાવેલ છે ઊંસો, અને જામજોધપુર, ભાણવર, ખાંભોદર થઈ અને હર્ષદ મિયાણી પણ બહુ રસ્તો ઉપયોગી માટે છે, એટલે આ કામ સરસ થાય છે, જે કીધું તે સ્વસ્થ અને સુંદર કરે કામ બધું। પોરબંદર જિલ્લાનો આ રોડ જ્યારે બની જશે ત્યારે પ્રવાસીઓને હર્ષદ અને દેવભૂમિ દ્વારકાની યાત્રા ખૂબ સરળ બની રહેશે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।